શ્રેષ્ઠ જીવન શૈલી નો સરલ ને સકારાત્મક વિચાર ઉષાબેન વેલકમ ટુ ધ શો નમસ્તે નમસ્તે ઉષાંતિ એટલે ઈગો વ્યક્તિમાં ક્યારે વધારે જોવા મળે જ્યારે કોઈની સાથે તુલના કરે કમ્પેરિઝન કરે કે પૈસાનું કે એની પાસે બીજાથી વધારે પૈસા હોય અથવા તો તેમ જેમ તમે કીધું કે બુદ્ધિ માટે તો જ્યારે બે જણાની આપસમાં પર્સમાં કમ્પેરિઝન થાય ત્યારે મને લાગે છે કે આ ઈગો વધારે પ્રવેશ થાય છે એ વખતે એનું કમ્પેરિઝન એ વ્યક્તિ સાથે ન પણ હોય કારણ કે જાણે છે કે વ્યક્તિ પાસે પૈસા નથી એટલે એનો પૈસાનો દેખાવાનો કોશિશ કરી રહ્યો છે પહેલાના પર કે ભઈ પૈસો હોય તો જ બધું થઈ શકે ના પણ એ જે એની માન્યતા એના જીવનમાં આવી તો એ બીજા લોકોને જોઈને આવીને કે જ્યારે બીજા એનાથી થોડા ઓછા ચાળિયામણા છે ત્યારે એની એક પૈસાની જે માન્યતા છે કે પૈસા માટે મને જે ઈગો છે તો એનું મૂળ બંધારણ ક્યારેથી શરૂ થાય છે એનું મૂળ બંધારણ જે શરૂ થાય ને એનું અગર હું તમને ઉદાહરણ આપું કે આજે એક યંગ છોકરો છે અને એનું ભણતર પૂરું થાય છે હમ એણે આર્કિટેક્ટ ભણ્યો હમ અને આર્ટિટેક્ટ બની ગયો હમ હવે જ્યારે ઘરે આવે છે ભણીને હમ ત્યારે એને કોઈ ઈગો નથી

રાઈટ ડિગ્રી મળી ગઈ હવે કંઈક શોધું છું કે કંઈક મળી જાય કોઈક એવો પ્રોજેક્ટ મળી જાય તો એના પર કામ કરું ક્યાં ઘરેથી કરું ક્યાં કોઈ એવી કંપનીની અંદર જરૂરત હોય તો ત્યાં એટલે હજુ દુવિધા છે એટલે પેલા મહેમાન ભાઈ જે એમના ઘરે આવ્યા હતા એ કહે છે કે મારી પાસે એક પ્રોજેક્ટ છે બોલ કરીશ ઓકે તો એટલી ખુશી ને ઉમંગ ઉત્સાહ છે કારણ કે એનામાં ઈગો નથી એટલી જ ખુશી છે રાઈટ જ્યારે વ્યક્તિને ઈગો આવવા માંડે ને તેની પહેલી પરખ એ જ છે કે એની ખુશી ગાયબ થવા માંડે હમ પણ જ્યાં સુધી વ્યક્તિમાં ઈગો ન હોય ને તો એક નિખાલસતા હશે હમ અને એટલી ખુશી એને થશે કંઈ વસ્તુની પ્રાપ્તિ માટે ભલે નાનું કેમ ન હોય પણ એની પ્રાપ્તિ જેવી થાય એને ખુશીનો અનુભવ થાય એટલે કે હા અંકલ જરૂર હું કરીશ તમે બતાવો તો ખરા એટલે પેલા અંકલે જેવો એને પ્રોજેક્ટ આપ્યો બતાવ્યો તો એને કીધું ખુશીથી હું કરીશ હમ એ મારું એક સૌભાગ્ય છે કે આ મારો પહેલો પ્રોજેક્ટ રહેશે એમ લાઈફમાં એમ કરીને સ્વીકાર કરે છે પેલા અંકલે કીધું તું એક કામ કર મને અમુક એલિવેશન બનાવીને આપ મારું આ પ્રોજેક્ટ છે આ રીતેનું બિલ્ડિંગ હોવું જોઈએ પરંતુ એમાં તું એલિવેશન કેવું આપશે મને એટલે પેલો એટલી મહેનત કરવા લાગે છે એની જે આખી રચનાત્મકતા છે આખી રચનાત્મકતા એની અંદર જોડી દે છે રાત્રે મોડે સુધી પણ કારણ કે એને એટલી ખુશી છે ને એટલે ઊંઘ નથી આવતી એને અને એ ખુશીને કારણે રાત્રે મોડે સુધી પણ કરી શકે છે અને એટલી ક્રિએટિવ એણે બધી ડિઝાઇન્સ બનાવી આખા એલિવેશનની અને પાંચ છ ડિઝાઇન્સ બનાવીને પછી એ અંકલ પાસે લઈ જાય છે ઓકે કે અંકલ જુઓ તમે આ કઈ રીતે તમને ગમે એના ફાધર ત્યાં કે છે અરે મારો છોકરો એટલો હોશિયાર છે ને તમને એની એક એક બાકી પેલું એને મળશે કે મારો છોકરો એટલો હોશિયાર છે એની વસ્તુમાં તમે ખામી કાઢીને તો જુઓ આ ફાધર એને કે છે પેલા અંકલ ને હમ એટલે અંકલ જોતા જ રહી ગયા એટલી સરસ બધી તારી એલિવેશન એટલી ડિઝાઇન કે આમાંથી મને ચૂઝ કરવું જ મુશ્કેલ થઈ ગયું છે હવે એટલે પેલા બહુ ખુશીથી તમને પસંદ આવી તો કે હા ચાલો આમાંથી એક એણે પસંદ કરી કે આ વસ્તુ મારે બનાવવું છે રાઈટ હવે તું મારા એન્જિનિયરની સાથે મળીને આ આખો પ્રોજેક્ટ પૂરો કર તો ઉષાબેન તમે બહુ સુંદર રીતે અમને ગાઈડન્સ આપ્યું કે જે ઈગો છે એને જીવનમાં કેવી રીતે જો એક પરમાત્માની સાથે આપણે પોતાની વિશેષતાઓને જોડી દઈએ અને એમને જ અર્પણ કરી દઈએ તો આ ઈગો જરૂરથી અમારા બધાના જીવનમાંથી નીકળી જશે તમે અહીંયા આવ્યા તમારો આટલો અમૂલ્ય સમય આપ્યો એના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્તે શ્રેષ્ઠ જીવન શૈલીનો આધા સરળ ને સકારાત્મક વિચાર સરળ ને સકારાત્મક વિચાર સરળ ને સકારાત્મક વિચાર